नमस्ते, स्वागत है आपनु आपना कार्यक्रम में के जनो नाम से गोष्ठी विथ विकल्प कोटवाल। नागरिकता संशोधन अधिनियम 2019, सिटीजनशिप अमेंडमेंट एक्ट 2019, पॉपुलरली CAA कायदो पाछो चर्चा में आयो। कायदा हेठना नियमों ने 11 मार्च 2024 ना रोज भारत सरकार द्वारा नोटिफाई करवामां आव्या छे। नियमों ने अपने समझवाना होय, पण ए पहला कायदा ने तो जाणवो पड़े। एटले गई गोष्ठी में अपने आ कायदा विषे माडीने वात करी, जाण्यु के एनी ऐतिहासिक पृष्ठभूमि शुं रही छे, सरकार द्वारा ज्यारे आ कायदो लावामां आव्यो त्यारे शुं तर्क रजू करवामां आव्या हता, कई कई वहीवटी अने धारकीय प्रक्रियाओमांथी पसार थईने आखरे आ कायदो बन्यो छे, अने छेवटे ज्यारे कायदो बनी ज गयो 2019 तो आपणने ए फरज पड़े कि आपणे एनी जोगवाईओने समझीए। एनी तमाम जोगवाईओने आपणे समझ्या छीए, जोगवाईओ समझ्या बाद एनुं क्रिटिकल एक्जामिनेशन आपणे कर्युं छे। सरकार द्वारा जे दावा करवामां आव्या हता, शुं आ जोगवाईओ संपूर्णपणे दावाओ मुताबिक छे कि आनी अंदर हजू कंई छिंडा रही जाय छे? बहु मुक्त मने बहु मोकळा थईने आपणे आनी चर्चा करी छे, जेने तमे निष्पक्ष चर्चा कही शको कि जे आजना समयमां मीडियानी अंदर मळवी मुश्किल छे। खूब प्रयत्नों आपणे करी रह्या छीए, माहिती एकठी करी रह्या छीए, तमाम तर्को लगावीने एने समजवानी कोशिश करी रह्या छीए। न आंधळुं समर्थन, न आंधळो विरोध। तमे खाली सिटीजनशिप अमेंडमेंट एक्टनो विरोध ज करवा मांगो एटले एमांथी विगतोने पसंद करो अने एना आधारे पोतानी काल्पनिक वातो ने रजू करीने विरोध करो ए योग्य नथी। न तमे समर्थन करवा माटे कायदामां न होय एवी कोईक वात रजू करो अने कही दो कि आ कायदो तो साचो ज नहीं। तमारी पासे बन्ने पासा होवा जोईए, सरकारनो तर्क होवो जोईए। तो एक नागरिक तरीके तमारो जो नागरिक बोध छे एनी मददथी ए तथ्योने तर्कनी एरण उपर चढ़ावीने तमे एनुं मूल्यांकन पण करी शकता होवा जोईए कि जे सरकारना दावा छे शुं ए साचा साबित थशे आ जोगवाईओनी मददथी। आ तमाम पासाओने आपणे जे छेल्ले गोष्ठी करी एनी अंदर ચકાસ્યા હતા। હવે 11 માર્ચ 2024 દિવસે નિયમો તો જાહેર થઈ ગયા, પણ જેમ બનવાનું હતું એમ બન્યું કે આ નિયમોનો વિરોધ શરૂ થયો। નાગરિકો વિરોધ કરે સમજાય, પણ આ કાયદો જ્યારથી બન્યો છે ત્યારથી એનો વિરોધ રાજ્યોએ પણ કર્યો છે। રાજ્યોમાં છેવટે આવે તો નાગરિકો છે, પણ હું જ્યારે અહીંયા આગળ રાજ્યો કહું છું ત્યારે વાત કરું છું રાજ્યોની સરકારોની, વાત કરું છું હું રાજ્યોની ધારાસભાઓની। આ કાયદો જ્યારે ઘડાયો ને ત્યારે 2020 વર્ષમાં આપણા ગુજરાત રાજ્યની વિધાનસભાનું જ્યારે સત્ર મળ્યું ત્યારે એ સત્રની અંદર આ કાયદો બન્યાની તરત પછી ગુજરાત રાજ્યની વિધાનસભામાંથી એક ઠરાવ પસાર થાય છે। ઠરાવ શા માટેનો? સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટનું સમર્થન કરવા સારું, કે અમે આ કાયદાને ટેકો જાહેર કરીએ છીએ, એ ટેકો દર્શાવવા માટે ગુજરાત રાજ્યની વિધાનસભામાંથી એક ઠરાવ પસાર થાય છે। તો આવા જ ઠરાવ પસાર થયા અન્ય રાજ્યોમાંથી। કેવા ઠરાવ? વાત કરો આપ કેરલાની, વાત કરો આપ પંજાબની, વાત કરો આપ પશ્ચિમ બંગાળની, આ એવા રાજ્યો કે જેમણે પણ પોતાની વિધાનસભામાંથી ઠરાવ પસાર કર્યા, ઠરાવ એવા પસાર કર્યા કે જેમાં તેઓ જાહેર કરે છે કે અમે આ કાયદાનું સમર્થન નથી કરતા। સમર્થન કરતા ઠરાવ કરતા સમર્થન ન કરતા ઠરાવની સંખ્યા એ વખતે વધારે હતી, અને ત્યારથી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું કે આ કાયદાનું જ્યારે અમલીકરણ થવાની વાત આવશે ત્યારે એમાં ઘણી બધી બાધાઓ આવવાની છે, ઘણા બધા વિઘ્નો આવવાના છે। 2020 જ આ કાયદાની વિરુદ્ધ ઉપરા છાપરી એ વખતે 59 જેટલી પેટિશન્સ ફાઇલ થઈ ગયેલી હતી, અત્યારે તો લગભગ એ આંકડો 200થી પણ વધારે છે। આ કાયદાની વિરુદ્ધ આટલી બધી પેટિશન્સ ફાઇલ થઈ ચૂકી છે, જેમાંની એક પેટિશન કેરળ રાજ્ય સરકારની છે। કેરળ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના કાયદાને પડકારતી એક પેટિશન સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરેલી છે। જ્યારે રાજ્ય સરકાર આ રીતે કેન્દ્ર સરકારની સામે બાયણું ચડાવતી હોય, સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે કાનૂની દાવપેચનો મામલો બનતો હોય, તો એઝ સિટીઝન્સ ઓફ ધીસ કન્ટ્રી, આ દેશના નાગરિકો તરીકે આપણી ફરજ બને કે એની સાથે સંકળાયેલા કાનૂની અને બંધારણીય પાસાઓને આપણે ચકાસીએ। આજની ગોષ્ઠીમાં આપણે એ જ કરવું છે। સૌથી પહેલો મુદ્દો એ આવે કે શું કોઈ રાજ્યની સરકાર એ કેન્દ્ર સરકારના એટલે કે સંસદ દ્વારા ઘડવામાં આવેલા કાયદાને પડકારી શકે? જો એ પડકારી શકે તો એ પડકારવા માટેનો આધાર શું હોય? આના માટે બંધારણની વાત આપણે સાથે જોડવી પડશે, ક્લિષ્ટતાઓથી દૂર રહીને બને એટલો ગૂંચવાડો ઓછો થાય એ રીતે સાદી સાદી ભાષામાં હું તમને બંધારણની વાત સમજાવવાનો પ્રયત્ન કરીશ। આના માટે આધાર તમે લઈ શકો બંધારણના અનુચ્છેદ 32, ભારતના બંધારણના ભાગ 3 નો અનુચ્છેદ 32,
कि जे आपणो एक मूलभूत अधिकार छे, फंडामेंटल राइट टू कॉन्स्टिट्यूशनल रेमेडीज, बंधारणीय इलाजोनो मूलभूत अधिकार। भारतना बंधारणना भाग 3 मां अनुच्छेद 14 થી લઈને 32 સુધીમાં તમને મૂળભૂત અધિકારો અંગેની જોગવાઈઓ જોવા મળશે। આમાંનો એક અનુચ્છેદ એટલે અનુચ્છેદ 32। અનુચ્છેદ 32 માં સ્પષ્ટપણે કહેવાયેલું છે એવો એકય કાયદો સંભવી ન શકે કે જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય। મૂળભૂત અધિકારોને ખૂબ પવિત્ર, ખૂબ જરૂરી માનવામાં આવે છે। હું કહીશ કે મનુષ્યના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય માનવામાં આવે છે। રાજ્ય ક્યારેય એટલું શક્તિશાળી ના બની શકે કે એ પોતાના નાગરિકોના મૂળભૂત અધિકારોને કચડીને કાયદા ઘડે, પોતાની સત્તાનો ઉપયોગ કરે, કરવાની કોશિશ કરી શકે, એને રોકવા માટે આગળ આવે આપણું બંધારણ। બંધારણનું મહત્વ સમજજો। જે લોકો બંધારણના મહત્વને નકારતા હોય છે, એની સર્વોચ્ચતાને સ્વીકારવા તૈયાર નથી હોતા, એમના માટે આ ખાસ કે આ જે બંધારણ છે કે જે મારા નહીં, મારી સાથે તમારા પણ મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે। તો ભારતના બંધારણના અનુચ્છેદ 32માં જોગવાઈ છે કે એવો એકય કાયદો સંભવી ન શકે કે જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય। પણ જો જણાય કે સ્ટેટ, રાજ્ય, સરકાર કોઈક એવો કાયદો ઘડે છે કે જે આપણા મૂળભૂત અધિકારોને તોડે છે, આપણાથી એને છીનવી લે છે, એનું ઉલ્લંઘન કરે છે, 32મો અનુચ્છેદ આપણને મૂળભૂત અધિકાર આપે છે કે રાજ્યના એવા કાયદાને આપણે સીધો જ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકીએ, બીજી કોઈ જ અદાલતમાં જવાની જરૂર નથી, સીધા જ આપણે એ કાયદાને પડકારી શકીએ છીએ, આપણું મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો હોવાના કારણે એને પડકારી શકીએ છીએ સીધા જ સુપ્રીમ કોર્ટમાં। That's it. આવો જ અધિકાર એક રીતે મળે રાજ્યની સરકારને। આ એક લીગલ ઓપિનિયન છે, આ એક કાનૂની અભિપ્રાય છે કે જો કોઈ રાજ્યની સરકારને એવું લાગે છે કે સંસદ દ્વારા ઘડવામાં આવેલો કાયદો એ મૂળભૂત અધિકારોને તોડે છે, એનું ઉલ્લંઘન કરે છે, તો રાજ્ય સરકાર પાસે 32મો અનુચ્છેદ હેઠળે અવકાશ રહેલો છે કે કેન્દ્રના એ કાયદાને સુપ્રીમ કોર્ટમાં સીધી જ પડકારી શકે। વન લીગલ ઓપિનિયન। સેકન્ડ, જે મેં અગાઉ કહ્યું ને, નિષ્પક્ષતા સાથે વાત કરવા માટે તમારી પાસે તથ્યો હોવા જોઈશે। જો તમારી પાસે તથ્યોની કમી છે, તમે એક કે બે જ અમુક વાતોના આધારે તમારો પક્ષ રજૂ કરી રહ્યા છો, મતલબ કે તમારો અભ્યાસ પણ એટલો જ છે, અહીંયા આગળ રાજ્યો શું કરી શકે એ વાત તમારા સુધી પહોંચાડવા માટે હું અલગ અલગ આધાર બનાવી રહ્યો છું। એક લીગલ ઓપિનિયન મેં આપને આપ્યો અનુચ્છેદ 32નો, આવો જ વધુ એક લીગલ ઓપિનિયન છે પ્લુરાલિટી, પ્લુરાલિઝમની જે વાત અગાઉની ગોષ્ઠીમાં પણ મેં કરી હતી કે અલગ અલગ આઈડિયોલોજીસનો સ્વીકાર એ આપણી અંદર હોવું ઘટે, તો આવો જ વધુ એક લીગલ ઓપિનિયન આપણી પાસે આવે છે આર્ટિકલ 131 ભારતના બંધારણનો ભાગ 5, એનો અનુચ્છેદ અનુચ્છેદ 131। બંધારણનો અનુચ્છેદ 131 એ આપણી સુપ્રીમ કોર્ટને ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન આપે છે, વાસ્તવિક અધિકાર ક્ષેત્ર આપે છે। ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન એટલે શું? એવા મામલા કે જે સીધા જ સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકાતા હોય, પણ કેવા, સ્પષ્ટતા કરાયેલી છે કે જ્યારે વિવાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય વચ્ચે હોય, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદને તમે 131 હેઠળ સીધા જ સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકો છો। બીજું, જ્યારે વિવાદ રાજ્ય વચ્ચે હોય, એને પણ તમે 131 મુજબ સુપ્રીમ કોર્ટના ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શનમાં મૂકી શકો। ત્રીજી વાત, કે જ્યારે કેન્દ્ર અને અમુક રાજ્યો એક બાજુ અને સામે બીજા રાજ્યો વિવાદ આવા હોય, તો એને પણ તમે 131માં અનુચ્છેદ મુજબના સુપ્રીમ કોર્ટના ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શનમાં મૂકી શકો છો। આવા અલગ અલગ વિવાદોને ત્યાં આગળ વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેમાંથી અર્થ લેવાય છે કે આ જ જોગવાઈનો ઉપયોગ કરીને કોઈક રાજ્યની સરકાર કેન્દ્ર સરકારના કાયદાને પડકારી શકશે સુપ્રીમ કોર્ટમાં। નાઉ, 32 કે 131, બંને પદ્ધતિઓ પોતાની રીતે યોગ્ય છે, પણ આજે 131માં અનુચ્છેદની વાત છે એ થોડીક વધારે ચર્ચા માંગી લેવી છે। કેમ વધારે ચર્ચા માંગી લેવી છે? કારણ કે આજકાલ 131માં અનુચ્છેદની ખૂબ ચર્ચાઓ થાય છે, એ વિવાદોમાં ઘેરાયેલો છે। જો આપ જાણતા હો, અઠવાડિયે એક પહેલાંની જ વાત છે, કેરળ રાજ્યે 131માં અનુચ્છેદ હેઠળ કેન્દ્ર સરકારને વિરુદ્ધ પિટિશન ફાઇલ કરેલી છે સુપ્રીમ કોર્ટમાં। કેન્દ્ર સરકારે કેરળ રાજ્યને એવું દબાણ કર્યું, કેરળ રાજ્યના કહેવા પ્રમાણે, કે તમારે જે સરકાર તરીકે વધારાનું બોરોઈંગ કરવું છે, રાજ્ય સરકારે પોતાના ખર્ચા કાઢવા માટે ઉધાર લેવાની જરૂર પડે, હા તમામ રાજ્યોની સરકારોને પડતી હોય, કેન્દ્ર સરકારને પણ પડતી હોય, એમને એડિશનલ બોરોઈંગ કરવું છે, કેરળ રાજ્યની સરકારને એડિશનલ બોરોઈંગ, વધારાનું ઉધાર લેવું છે, કેન્દ્ર સરકારે એના ઉપર રેસ્ટ્રિક્શન્સ ઇમ્પોઝ કર્યા છે, કેન્દ્ર સરકાર એના માટે અનુમતિ નથી આપી રહી। હવે કેરળ રાજ્ય સરકાર એમ કહે છે
કે કેન્દ્ર સરકાર અમને કહે છે કે તમે અમારી વિરુદ્ધ જે 131માં અનુચ્છેદ હેઠળ પેટિશન ફાઇલ કરી છે સુપ્રીમ કોર્ટમાં એને વિડ્રો કરી લો, જો તમે એને પાછી ખેંચી લેશો તો અમે તમને એડિશનલ બોરોઈંગ કરવાની છૂટ આપીશું. મતલબ કે બાર્ગેનિંગ, બરાબર છે, કે તમે પેટિશન પાછી ખેંચી લો તો અમે તમને એડિશનલ બોરોઈંગ કરવા માટેની પરવાનગી આપી દઈશું. આ મામલો ચાલ્યો સુપ્રીમ કોર્ટમાં, અને જે સમાચારની હું વાત કરી રહ્યો છું, અઠવાડિયે એક પહેલાં જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે 131માં અનુચ્છેદ હેઠળ રાજ્યનો એ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે, બંધારણીય અધિકાર છે, કે કેન્દ્ર વિરુદ્ધ પિટિશન ફાઇલ કરે એમાં તમે આવી કોઈ એક્સચેન્જ ઓફર તમે ન રાખી શકો કે તમે મારા માટે આ કરો એના બદલામાં હું તમારા માટે આ કરીશ. એટલે મેં આપને કહ્યું કે 131માં અનુચ્છેદ વિશે થોડીક વધારે વાત કરવી જરૂરી બની જાય. બાકી 32માં અનુચ્છેદ તો તમારી પાસે છે જ, કે જ્યાં મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કર્યું છે એવો આધાર બનાવીને કેન્દ્રના કાયદાને તમે સુપ્રીમ કોર્ટમાં પડકારો. 131 હવે 131માં અનુચ્છેદની મદદથી રાજ્ય કેન્દ્ર સરકારના કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે કે નહીં, આના અર્થઘટન સમયે સમયે બદલાતા રહ્યા છે. સમયે સમયે એના વિશે કંઈક નવી વાત આપણી સામે આવતી રહી છે. જેમ કે સૌથી પહેલી વખત આ વાત આવી 1977ના વર્ષમાં. એ વખતની આપણી કેન્દ્ર સરકારે કર્ણાટકના ચીફ મિનિસ્ટર વિરુદ્ધ કરપ્શનના ચાર્જિસ લગાવેલા હતા, ભ્રષ્ટાચારના આરોપ લગાવેલા હતા અને કાર્યવાહી શરૂ કરેલી હતી. એ વખતે 131માં અનુચ્છેદનો ઉપયોગ કરીને કર્ણાટક રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર વિરુદ્ધ પિટિશન ફાઇલ કરે છે સુપ્રીમ કોર્ટમાં. આપ જોશો કેસ થયો હતો સ્ટેટ ઓફ કર્ણાટકા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ. જે કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આ બાબતને માન્ય રાખી હતી, એટલે કે કેન્દ્ર સરકારને જો રાજ્ય પડકારવી છે તો 131માં અનુચ્છેદ હેઠળ આ રીતે પડકારી શકે, 131માં અનુચ્છેદ હેઠળ એમની પાસે અધિકાર છે એ વાતને જે તે વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખેલી હતી. કેન્દ્ર સરકારના કાયદાને રાજ્ય સરકાર પડકારી શકે એ વાતને એમણે માન્ય રાખી હતી. પણ આગળ જતાં આવો જ વધુ એક વિવાદ થયો 2011ના વર્ષમાં, અને આ વિવાદ હતો મધ્યપ્રદેશ છત્તીસગઢ વિશે. આપણે ખ્યાલ છે કે 2000ના વર્ષમાં મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ છૂટું પડ્યું. જો કે 2000ના વર્ષમાં કુલ 3 રાજ્યોનું દ્વિભાજન થયું હતું. આપ જાણતા હશો, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ છૂટું પડ્યું, બિહારમાંથી ઝારખંડ છૂટું પડ્યું અને મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ છૂટું પડ્યું. હવે રાજ્યો અલગ થઈ ગયા, પણ એમનું જે રીતનું પુનર્ગઠન થયું કેન્દ્રના કાયદા હેઠળ એ અંગેનો વિવાદ સર્જાયો હતો. આ વિવાદને લઈ જવામાં આવ્યો સુપ્રીમ કોર્ટમાં. કેન્દ્રના કાયદાને લગતો વિવાદ છે, રાજ્ય જેમાં સંડોવાયેલું હોય એવો વિવાદ છે, આ વિવાદને લઈ જવામાં આવે છે સુપ્રીમ કોર્ટમાં 131ની મદદથી. નોંધવાલાયક બાબત એ છે કે આ વખતે સુપ્રીમ કોર્ટ 131માં અનુચ્છેદનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવે છે. એ સુપ્રીમ કોર્ટ કે જ્યારે અગાઉ 1977ના વર્ષમાં કર્ણાટકના મામલે 131માં અનુચ્છેદ હેઠળ આવા વિવાદને સાંભળ્યો હતો અને સ્વીકાર્યો હતો, એ જ સુપ્રીમ કોર્ટ હવે પોતાનું અર્થઘટન બદલે છે અને 2011ના વર્ષમાં 131નો ઇસ્તેમાલ કરવાની મનાઈ ફરમાવે છે. વિવાદ ચાલતો રહ્યો. આવો વધુ એક વિવાદ આવ્યો આપણી સામે 2014માં. અગેઇન 2000ના વર્ષમાં જે રાજ્યોનું વિભાજન થયેલું હતું એનો જ મામલો છે. મામલો છે બિહાર અને ઝારખંડનો. આખો કેસ ડિટેલમાં લઈને જઈએ તો બહુ લાંબી ચર્ચાઓ થઈ જાય દરેક કેસની, આપણે ઉપરથી એની વાત કરી રહી. બિહાર અને ઝારખંડ છૂટા તો પડી ગયા, પણ થયું એ કે છૂટા પડવાની સાથે, વિસ્તારો અલગ થવાની સાથે એમનો જે મેન પાવર હતો ગવર્મેન્ટનો એ પણ વહેંચાઈ જાય છે. બિહારના ઘણા જ અધિકારીઓ અને કર્મચારીઓ એ હવે ઝારખંડ રાજ્યની નોકરીમાં જોડાય છે. સ્વાભાવિક છે કે વિસ્તાર અલગ થયા તો તમારા જે ઓફિશિયલ્સ, તમારો જે સ્ટાફ છે એની પણ તમારે વહેંચણી કરવી પડે. નાઉ ઝારખંડમાં આવેલા આ અધિકારીઓ અને કર્મચારીઓ સમય જતાં હવે નિવૃત્ત થાય છે. નિવૃત્તિ બાદ એમને પેન્શન મળવાપાત્ર હોય, હા, અને એ પણ પાછું ઓલ્ડ પેન્શન સ્કીમ હેઠળ, ઓપીએસ હેઠળ, જે નવી પેન્શન સ્કીમ છે નહીં, આ તો જૂના કર્મચારીઓ, તો એમને જૂની યોજના પ્રમાણે પેન્શન મળવાપાત્ર હોય. સવાલ એ આવ્યો કે પેન્શન કોણ આપે? રાજ્ય સરકાર આપે. કયા રાજ્યની સરકાર આપે? ઝારખંડની કે પછી બિહારની? ઝારખંડનો દાવો એ હતો કે એમને પેન્શન બિહાર રાજ્ય સરકારે પણ આપવું જોઈએ. કેમ આપવું જોઈએ? તો ભાઈ ઝારખંડ તો હમણાં બન્યું, એની પહેલાં જ્યારે માત્ર એક જ રાજ્ય હતું બિહાર, તો આ અધિકારીઓ અને કર્મચારીઓએ તો બિહાર રાજ્ય સરકારને પણ સેવાઓ આપેલી હતી. આટલા વર્ષો સુધી સેવાઓ આપી, હવે ઝારખંડમાં આવે
तो मतलब तमे जो सेवाओं मेळवी छे तो तमारे एना बदला में एमने पेन्शन पण आपवानुं थाय। केन्द्र सरकारनो आ बन्ने राज्यों ने अलग करतो जे कायदो हतो ए आ मामले पाछो विवाद में सफड़ायो। અને એટલે જ આપ જોશો 2014ના વર્ષમાં જ્યારે સુપ્રીમ કોર્ટમાં મામલો જાય છે ત્યારે સુપ્રીમ કોર્ટ 131માં અનુચ્છેદનો ઉપયોગ કરવાને માન્યતા આપે છે। સુપ્રીમ કોર્ટે સ્ટેન્ડ્સ બદલેલા છે, દરેક વખતે સ્ટેન્ડ બદલવા પાછળનો એમનો જે તર્ક હોય આપણને આપતા હોય, પણ જજમેન્ટ્સ ઘણા લાંબા હોય એટલે આપણે ડિટેલમાં અત્યારે નથી જતા। તો 1977ના વર્ષમાં 131માં અનુચ્છેદના ઉપયોગને માન્યતા આપે છે, 2011માં ના પાડે છે, 2014ના વર્ષમાં પાછી એને માન્યતા આપે છે। પણ એ વખતે આ જજમેન્ટ લખનારા જે જજીસ હતા, બે ન્યાયાધીશોની બનેલી બેન્ચ હતી। 2011માં પણ સુપ્રીમ કોર્ટની બે જજીસની બનેલી બેન્ચ હતી, 2014માં પણ બે જજીસની બનેલી બેન્ચ હતી, જેમાંના એક જજ હતા જસ્ટિસ બોબડે, કે જે આગળ જતા આપણા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા। એમનું કહેવું એ હતું કે અમે ચુકાદો આપીએ છીએ પણ અમે માનીએ છીએ કે આ મેટર ઉપર હજુ વધારે અભ્યાસ થવો જરૂરી છે અને એ અભ્યાસ એક સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ દ્વારા થવો જોઈએ। મોટી બેન્ચ એટલે કે બે જજીસ કરતાં વધુ જજીસની બનેલી બેન્ચ। ઓલરેડી બે જજીસની બનેલી એક બેન્ચે 2011માં વાત સાંભળી હતી, એ જે ચુકાદો લખી રહ્યા છે એ બેન્ચ પણ બે જજીસની બનેલી છે, તો બે બે ન્યાયાધીશોવાળું કામ તો થઈ ગયું છે। તો હવે જરૂરી એ છે કે આ મામલે વધુ અભ્યાસ થાય અને કંઈક વધુ સારી વાત બહાર આવે। ત્યારે એમણે એક મોટી બેન્ચ બનાવવાની જાહેરાત કરી હતી, પણ જ્યાં સુધી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી હજુ આ મામલે કોઈ બેન્ચ બની નથી। અને એટલે જ 2014ના સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે, બોબડેજીનો જે એ ચુકાદો હતો એ પ્રમાણે, હજુ એ 131માં અનુચ્છેદનો ઉપયોગ ચાલુ છે। કેન્દ્ર સરકારના કાયદા વિરુદ્ધ, કેન્દ્ર સરકાર વિરુદ્ધ જો રાજ્ય સરકારે કોઈક પિટિશન ફાઇલ કરવી હોય તો 131માં અનુચ્છેદનો ઇસ્તેમાલ કરતી હોય છે, જે કર્યો છે। 2020ના વર્ષમાં કેરળ રાજ્યએ 131માં અનુચ્છેદ હેઠળ જ CAA ની વિરુદ્ધ પિટિશન ફાઇલ કરી હતી આપણી સુપ્રીમ કોર્ટમાં। તો આશા રાખું કે પહેલાં તો તમારા મગજમાં એ સ્પષ્ટ થયું હશે કે કેન્દ્ર સરકારના કાયદાને રાજ્યએ પડકારવો છે તો એની પાસે વિકલ્પ કયા ઉપલબ્ધ છે। બે વિકલ્પ આપણે ચર્ચા, એક છે 32 મુજબનો વિકલ્પ અને બીજો છે 131માં અનુચ્છેદ મુજબનો વિકલ્પ। નાઉ પડકાર્યા, પિટિશન થઈ, હવે મામલો ચાલશે, કાયદાનું શું થશે એ પછીની વાત। સવાલ, કાયદો બની ગયો છે, રાજ્યો કહી રહ્યા છે અમે એને લાગુ નહીં પડવા દઈએ, અમારા રાજ્યમાં એને લાગુ નહીં થવા દઈએ। તમિલનાડુના એક એક્ટર છે, એક્ટર વિજય, બરાબર, મેં એમના વિશે વાંચ્યું હતું એટલે પહેલાં એમનું ચિત્ર મગજમાં આવી ગયું પહેલાં। તો એમણે કહ્યું છે કે તમિલનાડુમાં આને લાગુ નહીં પડવા દઈએ। આ રાજ્યોના મુખ્યમંત્રીઓ મમતા બેનર્જી, એમણે પણ આ જાહેરાત કરી છે કે વી આર નોટ ગોઈંગ ટુ અલાઉ ધીસ ડિસ્ક્રિમિનેશન। કેરળના ચીફ મિનિસ્ટરે પણ આ વાત કરી છે, તમિલનાડુના ચીફ મિનિસ્ટરે પણ આ વાત કરી છે। સવાલ એ છે કે સંસદનો કાયદો હોય, કેન્દ્ર સરકારનો કાયદો હોય, તો શું એને કોઈક રાજ્યની સરકાર લાગુ કરવાની ના પાડી શકે? અને ના પાડે તો શું થાય? આમાં પણ બંધારણ રહેલું છે, સમજીએ। રાજ્યો પાસે સંસદના કાયદાને નકારવાનો કોઈ વિકલ્પ જ નથી, એ ભલે અત્યારે કહેતા હોય પણ એમની પાસે કોઈ જ રસ્તો નથી કે તેઓ આ કાયદાને અમલમાં લાવવાની ના પાડી શકે। તમે કદાચ સૈદ્ધાંતિક રીતે વિચારધારાની દ્રષ્ટિએ એમની સાથે હોઈ શકો, હું ખુદ CAના કાયદાના જે છીંડા છે એને ધ્યાનમાં રાખીને મારો વિરોધ પ્રગટ કરી ગયો છું, પણ સાથે તમારે બંધારણની મર્યાદામાં રહીને શું થઈ શકે અને શું ન થઈ શકે એને જાણવાનું હોય। એના વગર તમે બંધારણને રફે દફે કરીને ન વિરોધ ન સમર્થન કરતા હોવા જોઈએ। તો વાત શું છે, કેમ રાજ્ય સરકાર વિશે હું આવું કહું છું કે તમે ઈચ્છીને પણ એ કાયદાના અમલીકરણની ના ન પાડી શકો? આની પાછળ જવાબદાર છે ભારતના બંધારણનો અનુચ્છેદ 256, આર્ટિકલ 256। અનુચ્છેદ 256 એ ભારતના બંધારણના ભાગ 11નો હિસ્સો છે। ભારતના બંધારણનો ભાગ 11, કે જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના ધારાકીય અને વહીવટી સંબંધો વિશે છે, એમાં આપેલો છે અનુચ્છેદ 256, જે વહીવટી સંબંધો વિશે છે મુખ્યત્વે, કે જેમાં સ્પષ્ટપણે કહેવાયેલું છે રાજ્યની સરકારોએ સંસદનો જે કાયદો હોય એની સાથે કોમ્પ્લાયન્સ જાળવવાનું રહેશે, સરળ શબ્દોમાં એની સાથે મેળ પાડવાનું રહેશે, એને અમલમાં લાવવાનું રહેશે। ત્યાં સુધી કે આ જ 256માં અનુચ્છેદમાં, હું આપણે એની સીધી જ ભાષા સંભળાવું, લખ્યું છે ત્યાં આગળ ઓબ્લિગેશન ઓફ સ્ટેટ્સ એન્ડ ધ યુનિયન, ઓબ્લિગેશન ઓફ ધી
સ્ટેટ્સ એન્ડ યુનિયન એટલે કે એમાં રાજ્યો અને સાથે સંઘ એટલે કે કેન્દ્ર સરકારની જવાબદારીઓ સમજાવવામાં આવી છે કે એક્ઝિક્યુટિવ પાવર ઓફ ધ સ્ટેટ શેલ બી સો એક્સરસાઇઝડ ટુ એન્શ્યોર કોમ્પ્લાયન્સ વિથ પાર્લામેન્ટ લોઝ. કેન્દ્ર સરકારે પોતાની રાજ્યોની સરકારોએ પોતાની કારોબારી સત્તાનો ઉપયોગ એ રીતે કરવાનો રહેશે કે જેથી એ સંસદના કાયદા સાથે મેળ ખાતું હોય, મતલબ કે એનાથી વિરુદ્ધ જઈને તમે તમારી સત્તાનો ઉપયોગ ન કરી શકો. 256માં અનુચ્છેદમાં ત્યાં સુધી કેન્દ્ર સરકારને સત્તા આપવામાં આવી છે કે આ હેતુ માટે, કયા હેતુ માટે, રાજ્ય સરકારો સંસદના કાયદા પ્રમાણે ચાલતી રહે એ હેતુ માટે કેન્દ્ર ચાહે તો 256માં અનુચ્છેદ પ્રમાણે એમને સૂચનાઓ પણ આપી શકે, એમને ઇન્સ્ટ્રક્શન્સ આપી શકે કે તમે આ પ્રમાણે ચાલો. સૌથી પહેલી વખત અહીં આગળ રાજ્યો માટે સંસદના કાયદા પ્રમાણે ચાલવું ફરજિયાત છે અને એ હેતુ કેન્દ્ર પાસે અધિકાર છે 256માં અનુચ્છેદ હેઠળ કે રાજ્યોને આ અંગે ઇન્સ્ટ્રક્શન્સ આપી શકે. બીજી વાત જાણવું રહ્યો આપણે અનુચ્છેદ 256 સાથે જોડવો રહ્યો અનુચ્છેદ 365, ભારતના બંધારણનો અનુચ્છેદ 365 કે જે ભારતના બંધારણના ભાગ 19માં આપેલો છે. પાર્ટ 19 ઇઝ અબાઉટ ઇટ ઇઝ મિસેલેનિયસ પ્રોવિઝન્સ. 365માં અનુચ્છેદમાં કહેવાયું છે કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આપવામાં આવેલ ઇન્સ્ટ્રક્શન્સ મુજબ જો રાજ્ય નથી ચાલતા. 256માં અનુચ્છેદમાં આપણે સમજ્યા કે ઇન્સ્ટ્રક્શન્સ કેવા હોઈ શકે, માત્ર આ જ ઇન્સ્ટ્રક્શન્સ એવું નથી, બંધારણમાં બીજા ઘણા બધા પ્રસંગો એવા છે કે જ્યાં આગળ કેન્દ્ર સરકાર સ્ટેટ ગવર્મેન્ટ્સને ઇન્સ્ટ્રક્શન્સ આપી શકે છે. આપણે અત્યારે સ્પેસિફિકલી માત્ર 256ની વાત કરી. હવે 365માં અનુચ્છેદ એમ કહે છે કે જો કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા ઇન્સ્ટ્રક્શન્સ મુજબ રાજ્ય નથી ચાલતું તો રાષ્ટ્રપતિ પાસે એ માનવાને કારણ છે, રાષ્ટ્રપતિ પાસે એ માનવાને કારણ છે કે રાજ્ય બંધારણ પ્રમાણે નથી ચાલી રહ્યું. કેમ? તો ભાઈ, બંધારણે તમને 256માં અનુચ્છેદમાં કહ્યું છે કે તમે કેન્દ્રના ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે ચાલો. તમે એ પ્રમાણે નથી ચાલી રહ્યા, મતલબ કે તમે બંધારણ પ્રમાણે નથી ચાલી રહ્યા. આવો અર્થ રાષ્ટ્રપતિ કાઢી શકે અને જો એવો અર્થ કાઢે છે તો ત્યારે જ એક્ટિવેટ થઈ શકે ભારતના બંધારણના ભાગ 18નો અનુચ્છેદ 356, આર્ટિકલ 356, કે જેમાં જોગવાઈ કરાયેલી છે રાષ્ટ્રપતિ શાસનની. ભારતના રાષ્ટ્રપતિ પાસે અધિકાર બનશે કે તેઓ કોઈક રાજ્યમાં પોતાનું શાસન લાદી શકે, કે જેને આપણે રાષ્ટ્રપતિ શાસન કહીએ છીએ, જેને આપણે બંધારણીય કટોકટી પણ કહીએ છીએ, જેને આપણે રાજ્ય કટોકટી પણ કહીએ છીએ. આ રાષ્ટ્રીય કટોકટીથી અલગ છે. રાષ્ટ્રપતિ પાસે પૂરું એ કારણ છે, પૂરતું એ કારણ છે કે એ 365માં અનુચ્છેદ મુજબ આવું અર્થઘટન લઈને 356માં અનુચ્છેદનો ઉપયોગ કરે અને એ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે, રાષ્ટ્રપતિ શાસન લાદીને ત્યાંની સરકારને બરખાસ્ત કરે, ત્યાંની ધારાસભાઓને કાઢી નાખે અને રાજ્યનું સમગ્ર તંત્ર કેન્દ્રમાં રહીને તેઓ ચલાવે. રાજ્યમાં રાજ્યપાલની મદદથી કેન્દ્રમાં રહ્યા રહ્યા તેઓ જે તે રાજ્યનું તંત્ર ચલાવે. આવું થઈ શકે. માય પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ રાજ્ય સરકારો કેન્દ્રના કાયદાને પડકારી શકે. આપણે 32માં અનુચ્છેદની વાત કરી, 131માં અનુચ્છેદની વાત કરી અને પછી સુપ્રીમ કોર્ટ એ કાયદાને માન્યતા આપે છે કે નથી આપતી એ પછીની વાત થઈ. પણ જો એક વખત એ કાયદો બની ગયો છે અને આગળ જતાં માનો કે સુપ્રીમ કોર્ટ પણ એને માન્યતા આપી દે છે, રાજ્યો પાસે કોઈ સ્કોપ જ નથી કે તેઓ એને માનવાનો ઇનકાર કરે. અને જો એ માનવાનો ઇનકાર કરે તો એમની સામે છેલ્લું કદમ આ પણ ઉઠાવી શકે કેન્દ્ર સરકાર કે જ્યાં એ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવે. કદાચને કોઈ કહેશે આટલા બધા રાજ્યો વિરોધ કરે છે તો કંઈ બધાએ બધા રાજ્યોમાં થોડું રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવશે? લગભગ તો આવું થાય નહીં. આટલા બધા રાજ્યો હોય એમાં એક સાથે રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવે લગભગ એવું ન થાય, પણ ન જ થાય એવું નથી. ભૂતકાળમાં આવું થયેલું છે. 1977ની ઘટના છે કે જ્યારે લોકસભાના ઇલેક્શન્સની અંદર કોંગ્રેસ પક્ષ બહુમત સ્થાપિત નથી કરી શકતો, એની સરકાર નથી રચાતી અને 1977ના વર્ષમાં ભારત પહેલી વખત એક બિન કોંગ્રેસી સરકાર કેન્દ્રમાં જુએ છે. જનતા પક્ષની સરકાર, મોરારજી દેસાઈજી આપણા વડાપ્રધાન બને છે. આપ જોશો નવી સરકાર રચાતા જ 9 રાજ્યોની અંદર, એ વખતે 9 રાજ્યોમાં, ત્યારે તો રાજ્યો ઓછા હતા, 9 રાજ્યોની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે કે જે મુખ્યત્વે કોંગ્રેસ શાસિત રાજ્યો હતા. વાત અહીંયા નથી અટકતી. 1980ના વર્ષમાં કેન્દ્રમાં ફરીવાર કોંગ્રેસની સરકાર રચાય છે. ઇન્દિરા ગાંધીજી પ્રધાનમંત્રી બને છે. એમના પ્રધાનમંત્રી બનતા વેંત
नौ राज्यों की अंदर तेओ राष्ट्रपति शासन लादे से अगाऊ 356 अनुच्छेदना दुरुपयोग विषय पण मैं एक गोष्ठी करेली से खासी एवी जूनी से छ एक महीना तो थई गया हशे तो आप जोशो तो बनेलू है कि एक साथ नौ नौ राज्यों की अंदर राष्ट्रपति शासन लादवामां आव्यु होय के जरे राज्यों हताय थोड़ा बराबर सर तो आजनी स्थिति में कदाच आटला बधा राज्यों की अंदर एटलीस्ट प्रोमिनेंटली अत्यारे जे त्रण देखाय छे एक तो है पश्चिम बंगाल बीजू है तमिलनाडु अने त्रीजू है केरला बराबर जे ते वक्ते पंजाबे पण पोतानी विधानसभामांथी ठराव पसार करीने सीए नो विरोध कर्यो हतो तो बने के ए पण भविष्यवाणी साथे जोड़ाय तो अहीं आगळ आटला बधा राज्यों में एक साथ राष्ट्रपति शासन लादवामां आवे थोड़क अजुकतु लागशे पण थई ज न शके एवं तो तमे न कही शको भूतकाळ में आवुं थयेलुं छे अने आवी आवुं थवानी संभावनाओने आपणे क्यारे नकारी शकता नथी दैट्स इट मैं हमेशा थी कहूँ से गोष्ठी में कहूँ से गोष्ठी सिवाय जहाँ पर सेमिनार्स कराया से क्लासरूम्स में लेक्चर्स कंडक्ट कराया हमेशा कहूँ से पहला अपनी पास फैट्स होवा घटे फैट्स हशे तो एना आधार आपणो पहला एक आधार बनशे जे आधार पर आपणे पछी तर्क जोड़ीशू अने तर्क जोड़ीने पछी आपणो अभिप्राय बांधीशू फैट्स वगर कोईपण चर्चा नकामी फैट्स तमारी पास हशे तो तमे एना कॉन्सिक्वन्सिस विषे विषय विचारी शकशो कि आना आगळ जता शुं परिणाम आवी शके आनी असरो शुं शुं वर्ताई शके तथ्यो आपनी पासे नथी बंधारणनी समझ आपनी पासे नथी कायदाओनी समझ आपनी पासे नथी तो जे कोई पण अभिप्राय आप बांधो छो इट्स ऑलवेज एन इल इन्फॉर्म्ड ओपिनियन एमां पूरती समझ नथी नोशनल अंडरस्टेन्डिंगना आधारे तमारो अभिप्राय न बांधो नोशनल अंडरस्टेन्डिंग एटले के बस तमे कंईक मानी लीधुं स्पेक्युलेशन તમે તમારી ધારણા તમારા એઝમ્પશન્સના આધારે માની લીધું કે આવું આવું હોય અથવા તો કોઈકને તમને વોટ્સએપ પર કહ્યું એના આધારે તમે સ્વીકારી લીધું કે આ જ બ્રહ્મ સત્ય છે અને પછી એના આધારે તમારો એક ખ્યાલ બનાવી દીધો આનાથી બચો આનાથી બિલકુલ બચો આજે આ મામલે શું થઈ શકે શું ન થઈ શકે સમજવું હોય તો તમારે ફરજિયાતપણે બંધારણનો સહારો લેવો જ પડે બંધારણની વાત કર્યા વગર સીએએ કે બીજો કોઈ પણ મામલો એના વિશેની ચર્ચા જ નાહકની પુરવાર થાય એ ન કરો એનાથી બચો આનાથી વાતાવરણ ઢોળાતું હોય છે તથ્યોનો ભરપૂર ઇસ્તેમાલ કરો તથ્યોના આધાર ઉપર પોતાનો એક અભિપ્રાય કાયમ કરો આશા રાખું કે આ જે પ્રયત્નો છે એ આપને સમજાઈ રહ્યા છે તો સમજીને એને બીજા સુધી પહોંચાડજો અન્ય સુધી આ વિડીયોને શેર કરજો આ ગોષ્ઠીને પહોંચાડજો કે જેથી એટલીસ્ટ હાલ પૂરતું ગુજરાતના સમાજની અંદર બંધારણ કાયદા વિશેની સમજ ફેલાવવા માટે અમારા જે પ્રયત્નો છે એ પ્રયત્નોમાં અમને સહકાર થઈ પડશે બસ એ જ તો સીએ વિશે આ બધું એક ગોષ્ઠી કરી આગળ જરૂર પડશે તો હજુ કરીશું ત્યાં સુધી રજા આપશો આવનારા એપિસોડમાં આવી જ કોઈક રસપ્રદ વિગત સાથે કોઈક નવા કોન્સેપ્ટ સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે